રાજકોટના પરપ્રાંતિ મજૂરોનો દેશમાં જવા માટે ગોંડલ અમદાવાદ હાઈવે ઉપર ચકાચક. દેશભરમાં જ્યારે ચોતરફ કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારની લોકડાઉનના 17મી સુધી લંબાવવાની જાહેરાત બાદ રાજકોટને આમ તો ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવેલ છે, છતાં પણ નિયમોને બધા રેડ ઝોનમાં લાગુ પાડેલા છે. ત્યારે તારીખ 3/5/2020 રોજ બપોરના સમયે ગોંડલ અમદાવાદ હાઈવે રોડ પર આવેલ રામપાર્ક સોસાયટીની સામેની સાઈડમાં મુરલીધર વે બ્રિજની બાજુમાં પરપ્રાંતિ મજૂરોએ પોતાના વતનમાં જવા માટે અને પોતાની માંગ સંતોષવા માટે ચકાજામ કરેલ. આ દરમિયાન ફાસ્ટ ન્યૂઝ ગુજરાતના સબ એડિટર કૌશલ લાટકા તેમજ રિપોર્ટર અને ફોટોગ્રાફર દ્વારા આ આખી મેટર પોતાના કેમેરામાં કેદ કરી 100 નંબર ઉપર પણ ફોન કરી જાણ કર્યા બાદ 5-1 મિનિટમાં જ થોરાડા પોલીસ સ્ટેશનના જાદવ સાહેબ અને આજીડેમ પોલીસ સ્ટેશનના આડોદરિયા સાહેબ પહોંચી આવેલા અને સમય સૂચકતા વાપરી બહુ જ સારી રીતે પરિસ્થિતિને સંભાળી લીધેલ. રામપાર્કથી થોડે દૂર ગોંડલ ચોકડી તરફ જવાના રસ્તે પણ પરપ્રાંતી મજૂરોએ ઘણી જ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયેલ અને પરિસ્થિતિને સંભાળવા માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ત્યાં ગોઠવી દેવામાં આવ્યો હતો. મજૂરોની સાથે પોલીસ અધિકારીઓ દ્વારા સમજાવવામાં આવેલ કે તમારી વ્યવસ્થા ચાલુ જ છે અને તમને વહેલી તકે તમારા વતનમાં પહોંચાડી દેશું, તમે અમને થોડો સાથ સહકાર આપો. આમ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને શાંતિપૂર્વક પોલીસ જવાનોએ બધું જ થાળે પાડેલું હતું.